નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વેડ ડિજિટલ એજ્યુકેશનમાં હું પરેશ વિરળિયા આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આપણે જોઈ રહ્યા છીએ ધોરણ અગિયાર ઇતિહાસ જેમાં પાઠ એક જેમાં આપણે આજે જોવાના છીએ સ્મારક અને ભવન એટલે કે પાઠના અંત તરફ આપણે આગળ વધી રહ્યા છીએ અને આ સ્મારક અને ભવનને આધારે આપણને ઇતિહાસની કઈ કઈ માહિતીઓ મળી આવે છે એની ચર્ચા કરવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ કે ભાઈ રાજાઓ અને સામાન્ય લોકોના રહેઠાણો અને મંદિરો જેવા સ્થાપત્યોમાંથી જે તે કાળની વાસ્તુકલાનો વિકાસ જાણવા મળે છે એટલે કે જે તે સમયના રાજાઓ અને જે સામાન્ય લોકો હતા એમના રહેઠાણો એટલે કે એમના મકાનો જે તે મહેલો છે એના આધારે વાસ્તુકલા જે તે અલગ અલગ સમયની બનાવેલી હોય અને એના આધારે એનો વિકાસ કેવો થયો હતો એની માહિતી આપણને આ બધાના સ્થાપત્ય ઉપરથી મળી આવે ઉત્તર ભારતમાં નાગર શૈલીના મંદિરો જ્યારે દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીના મંદિરો અને દખણમાં બેસર શૈલીના મંદિરો પ્રાચીન કાળની વાસ્તુકલા અને મંદિર સ્થાપત્યની મહત્ત્વના દસ્તાવેજો છે શું કહે છે ખાસ યાદ રાખશું જોડકા સ્વરૂપે પૂછાય કે ભાઈ ઉત્તર ભારતમાં કઈ ના કઈ શૈલી છે પ્રચલિત હતી તો કે નાગર શૈલીના મંદિરો પ્રચલિત હતા જ્યારે દક્ષિણ ભારતમાં દ્રવિડ શૈલીના મંદિરો અને જ્યારે દખણ ના બેસર જે વિસ્તાર દક્ષણ દખણમાં જે બેસર શૈલીના મંદિરો છે એ પ્રાચીન ભારતના વાસ્તુકલાના ખૂબ જ મહત્વના ઉદાહરણો કહી શકાય અથવા મહત્વના દસ્તાવેજ કહી શકાય આમાં સ્તૂપો ચૈત્યો વિહારો અને મંદિરો ભારતની સાથે સાથે દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના વિસ્તારો સુધી જોવા મળે સ્તૂપો જે કોઈ પણ વિ છે એવું કહેવાય કે ભગવાન બુદ્ધ અને એમના જે અસ્થિઓ તે આઠ ભાગમાં વેચીને એને દાબડામાં રાખીને એની પર સ્તૂપ બનાવવામાં આવેલા છે આ જે વિહારો છે જેમાં સાધુ સંતો છે એ શું કરતા હોય છે તો કે ભાઈ ત્યાં રહેતા હોય છે આવી રીતના આશરો લેતા હોય આવી રીતના મંદિરો છે સાથે સાથે દક્ષિણ પૂર્વ એશિયા અને મધ્ય એશિયાના વિસ્તારોમાં છે આ બધી વસ્તુઓ સ્તૂપો ચૈત્યો વિહારો અને મંદિરો જોવા મળે છે જે ભારતીય સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર સ્પષ્ટ કરે છે ઈસવીસન નવમી સદીમાં જોવા મળેલા બાંધવામાં આવેલા બોરો બુંદરનું મંદિર તેના મહાન પુરાવો આપે છે આ સરસ મજાનું મંદિર છે મિત્રો બોરો બોરો બંદર આ જે બોરો બંદર છે એનું મંદિર કે જે નવમી સદીમાં જે બંધાયેલું છે એ આ એક ઇતિહાસ જાણવામાં એક ઇતિહાસને રિલેટેડ એક મહત્ત્વનું સ્થાપત્ય કહી શકાય તમે અહીંયા જોઈ શકો છો નેક્સ્ટ આપણે આગળ વધીએ કે ભાઈ મૂર્તિઓ તો કે મૂર્તિઓ ઇતિહાસ જાણવા માટે મૂર્તિઓ પણ અત્યંત જરૂરી છે એટલે કે ઇતિહાસ જાણો હોય તેના માટે આપણને મૂર્તિઓનું પણ માહિતી સારા પ્રમાણમાં હોવી જોઈએ અથવા તો એના માટે પણ મૂર્તિઓ પણ ખૂબ ઉપયોગી સાબિત થાય જેમ કે કુષાણ ગુપ્ત અને ગુપ્ત કાળ પછી મોટા પ્રમાણમાં મૂર્તિ સ્થાપત્ય જોવા મળે છે એટલે કે ભારતમાં જે ઇતિહાસ રિલેટેડ જે પણ કંઈ વંશો થઈ ગયા જેમાં કુષાણ વંશ છે ગુપ્ત વંશ છે અને ગુપ્તકાળ પછી એટલે કે ગુપ્ત વંશ પછીના જે સમયમાં છે એમાં મૂર્તિ સ્થાપત્યનું સારા પ્રમાણ જોવા મળે છે અથવા તો મૂર્તિઓ ઘણી બધી જોવા મળે છે એ સમયની કુષાણ યુગની મૂર્તિ કલા વિદેશી પ્રભાવ સ્પષ્ટ દેખાય છે એટલે કે જે કુષાણ યુગમાં એટલે કે કુષાણ વંશમાં જે પણ મૂર્તિઓનું સ્થાપત્ય થયું છે એમાં શું કહે છે તો કે વિદેશી પ્રભાવ એટલે કે વિદેશનું થોડોક વધારે એમાં ભાવ જોવા મળે છે સ્પષ્ટ આકાર દેખાય છે જ્યારે મૂર્તિ કલામાં ગાંધાર કલા શૈલી અને મથુરા કલા શૈલી સર્વશ્રેષ્ઠ છે યાદ રાખશું મૂર્તિ કલામાં કઈ શૈલી વધારે ફેમસ છે તો જાણીતી છે તો કે ગાંધાર કલા શૈલી અને મથુરા કલા શૈલી સર્વશ્રેષ્ઠ છે જે અહીંયા તમને ગાંધાર કલા શૈલી બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો તમે જોઈ શકો છો સાંચી અમરાવતી ભાર ખુદ અને બોધ ગયામાં મળેલી મૂર્તિઓમાં કલાનો વિકાસ સ્પષ્ટ દેખાય છે એટલે કે આ સિવાય બીજી કઈ કઈ જગ્યાએ તો કે સાચી છે અમરાવતી છે ભારતુ ભારહૂત છે બોધગયા છે કે જ્યાં મૂર્તિઓનો સારા પ્રમાણમાં શું થયો હોય વિકાસ થયો હોય એની માહિતી આપણને ક્યાંક ને ક્યાંક મળી આવે છે નેક્સ્ટ આપણે વાત કરીએ કે ચિત્રકલા તો ચિત્રકલાને આધારે આપણને ઇતિહાસ કઈ કઈ રીતે જાણવામાં મદદરૂપ થાય છે તો કે છેક પાષાણકાળથી ચિત્રકલા ભારતીય ઇતિહાસ જાણવાનું મહત્વપૂર્ણ માધ્યમ છે પાષાણ પાષાણ યુગ એટલે મિત્રો પથ્થરોનો યુગ તો કે પથ્થર યુગથી ગણીએ તો અત્યાર સુધી એમાં એ ચિત્રકલા છે એ ભારતીય ઇતિહાસ જાણવાનું એક મહત્વનું માધ્યમ રહ્યું છે તેનો ઉત્તમ નમૂનો ભીમ બેટકાની ગુફા ચિત્રો છે એટલે કે જે પાષાણ યુગની માંડી અને અત્યાર સુધીની વાત કરીએ તો એમાં ચિત્રકલાનો કોઈ મહત્ત્વનો મુદ્દો રહ્યો હોય અથવા તો એના આધારે આપણે ઇતિહાસ જાણવા મળતો હોય એમાંનો એક મોસ્ટ આઈમપી મુદ્દો અથવા તો મહત્ત્વનો મુદ્દો કહી શકાય કે જ્યાંથી આપણે આ નમૂના મળી આવ્યા છે તો કે ક્યાં છે તો કે ભીમ બેટકાની ગુફાઓમાં મળી આવેલા છે અને ગુપ્તકાળમાં આ કલાનો ઉત્તમ વિકાસ થયો હતો જેમાં અજંતાના વિશ્વવિખ્યાત ચિત્રોને ચિત્રકલાની ઉન્નતિનું ચરમ બિંદુ કહી શકાય છે એટલે કે આનો સારા પ્રમાણમાં ચિત્રનો વિકાસ ક્યાં થયો હતો તો કે ગુપ્ત યુગમાં કયા કાળમાં તો કે ગુપ્ત યુગમાં સારા પ્રમાણમાં એનો વિકાસ થયો હતો અને આમાં જ્યારે અજંતાની વાત કરી અજંતા ઇલોરાની ગુફાઓ જે તમે સાંભળ્યો હશે નામ જોકે ધોરણ દસમાં તમે ભણીને આવ્યા છો તો આ જે છે એ અજંતા જે છે એની જે વિશ્વ વિખ્યાત ચિત્રકલાઓ છે એ આખી વિશ્વમાં જાણીતી છે અને ચરમ બિંદુ એ કહી શકાય એટલે કે ટોપ લેવલે એટલે કે સર્વોચ્ચ એ હોય એવું કહી શકાય ચિત્રકળાનું માધ્યમ કહી શકાય આ સિવાય ઇલોરા બાદ વગેરે સ્થળોએ પણ ચિત્રકલાના અનેક પુરાવાઓ પ્રાપ્ત થયા છે એટલે કે આ સિવાય ઇલ અજંતા ઇલોરાબાદ વગેરે સ્થળોએ છે એ અલગ અલગ આપને પુરાવા મળી આવ્યા છે શેના તો કે ચિત્રકલાના અહીં તમે સરસ મજાનું ભીમ બેટકાની ગુફાનું ચિત્ર છે એના ચિત્રો તમે જોઈ શક્યો શકો છો કે ભાઈ અહીંયા ગુફાના જે પથ્થરો ઉપર આદિમાનવોના ખાસ સમયમાં મિત્રો જોવા મળે કે ભાઈ આદિમાનવ કઈ રીતના શિકાર કરતો કઈ રીતના છે એ અગ્નિની શોધ કરેલી આ રીતના આવા ક્યાંક ને ક્યાંક આપણે ભીમ બેટકાની ગુફાઓમાંથી ચિત્રો મળી આવ્યા છે અને એના આધારે આપણે ઇતિહાસ સારા પ્રમાણમાં જાણી શકીએ છીએ નેક્સ્ટ આપણો મુદ્દો છે વિદેશી મુસાફરોના વૃત્તાંત એટલે કે જે ભારતમાં જે વિદેશી મુસાફરો આવ્યા એટલે કે પ્રવાસીઓ એક ભાષા એક રીતે કહીએ કે જે અહીંના સ્થાનિક ના હોય બહારથી અમુક સમય માટે અહીંયા આવેલા હોય અને એણે જે અહીંયા આવીને જે પણ કંઈ પોતે રચનાઓ અથવા તો માહિતી લખેલી હતી એની વાત કરીએ આપણે તો કે પ્રાચીન કાળથી ભારતમાં વિદેશો સાથે સંપર્કમાં રહ્યું છે એટલે કે પ્રાચીન કાળથી જોવા જઈએ તો ભારત છે એ વિદેશીઓ સાથે ક્યાંકને ક્યાંક જોડાયેલું છે સંપર્કમાં છે અનેક વિદેશીઓ ભારતમાં આવતા રહ્યા છે તેમણે ભારત વિશે જે કંઈ લખ્યું છે તે પણ ઇતિહાસ જાણવાના મહત્વપૂર્ણ સાધનોને સ્થાન પામે છે એટલે શું કહે છે તો કે તેમણે જે પણ આજે વિદેશીઓ જે ભારતમાં આવ્યા હતા એણે ભારત વિશે જે પણ કાંઈ માહિતી લેખી છે તો એના આધારે પણ અથવા તો એનામાંથી પણ આપણે સારા પ્રમાણમાં ઇતિહાસ જાણી શકીએ છીએ પ્રાચીન ભારતમાં ગ્રીસ રોમ અને ચીનમાંથી યાત્રાળુ આવતા હતા યાદ રાખશો મિત્રો આમાં પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રાચીન ભારતમાં કયા કયા વિસ્તારોમાંથી છે એ મુસાફરીઓ આવતા હોય પ્રવાસી આવતા એવું જાણવા મળે તો ગ્રીસ છે રોમ છે અને ચીનમાંથી છે એ પ્રવાસીઓ આવતા એવું જાણવા મળે કેટલાક રાજદૂતો હતા તો કેટલાક ધર્મના અભ્યાસ માટે આવેલા તો કેટલાક વેપાર વાણિજ્યના હિસ્સો બનીને આવેલા આવ્યા હતા અને આ બધા ભારત વિશે ઘણું બધું લખાણ કર્યું છે તો કે આમાં કેટલાક છે એ રાજદૂતો હતા એટલે કે કોઈ વ્યક્તિ કોઈ શાસકે એ મોકલેલો હોય ઓકે તો કેટલાક છે એ ધર્મના અભ્યાસ માટે ધર્મની વિશે વધારે માહિતી માટે વધારે અભ્યાસ ઉચ્ચ અભ્યાસ માટે ભારતમાં આવતા તો કેટલાક છે એ વેપાર વાણિજ્ય સાથે જોડાયેલા હતા એટલે એનો ભાગ ગણીને વેપાર વાણિજ્ય કરવા માટે ભારતમાં આવતા તો આ બધાએ ઘણું બધું ભારત વિશે લેખ્યું છે અને એમાંથી આપણને ઇતિહાસ રિલેટેડ ઘણી બધી માહિતી મળે છે આમ આપણને સ્થાનિક સાપ સ્થાનિક સાહિત્ય અને વિદેશીઓને લખેલા પ્રવાસ નોંધોને મેળવીને ભારતનો ઇતિહાસ વધુ સ્પષ્ટ રીતે લખી શકીએ છીએ એટલે કે આવી રીતના જે પણ સ્થાનિક જે તે વિસ્તાર જે પૂરતું સાહિત્ય હોય એને અને આ જે પ્રવાસીઓએ જે પણ કાંઈ લખેલું છે લખાણ એ બંનેને ભેગું કરીને એને જે ધ્યાનમાં રાખીને આપણે ઇતિહાસ છે એની માહિતી આપણે ચોક્કસ કરી શકીએ છીએ સ્પષ્ટ કરી શકીએ છીએ આગળ વાત કરીએ ચંદ્રગુપ્ત મૌર્યના શાસનકાળમાં સેલ્યુકસ નિકેટરનો રાજદૂત મેગેસ્થનીઝ ભારતમાં આવીને રહ્યો હતો મોસ્ટ મોસ્ટી મૌર્ય યુગમાં આપણે ચર્ચા કરીશું તો કે ચંદ્રગુપ્તનો જે છે ચંદ્રગુપ્તના શાસનકાળ એટલે કે જ્યારે મૌર્ય વંશનો સ્થાપક એવો ચંદ્રગુપ્ત છે એ ગાદી ઉપર હતો એ સમયે સેલ્યુકસ નિકેટર હવે પાછો પ્રશ્ન થાય છે આ કોણ હતો જેની સંપૂર્ણ ચર્ચા આપણે આગળના પાઠોમાં કરવાની છે મૌર્ય વંશમાં ઓકે આપણે આખી એની સ્ટોરી જોઈશું કે શા માટે આ લોકોને અહીંયા આવવું પડ્યું હતું તો કે રાજદૂત એનો કોણ હતો તો કે મેગેસ્થનીસ જે ભારતમાં આવીને રહ્યો હતો અને એને ભારત વિશે મોસ્ટ મોસ્ટાઈ ઇન્ડિકા કઈ બુક લખી હતી તો કે ઇન્ડિકા તો યાદ રાખવાનું મેગેસ્થનિસની બુક કઈ ઇન્ડિકા અથવા તો ઇન્ડિકા કોની બુક છે તો કે મેગેસ્થનિસની બુક છે કે જે ભારત ઉપર મહત્વની માહિતી આપે છે સૌ પ્રથમ માહિતી આપણને ભારતની વ્યવસ્થિત મળતી હોય તો એ કેમાંથી મળે છે ઇન્ડિકામાંથી મળે છે જોકે એટલા માટે જ ભારતના ઇતિહાસના પિતા કોને કહેવાય છે તો કે મેઘે ગણવામાં આવે છે જો કે આ મૂળ ગ્રંથ ઉપલબ્ધ થતો નથી પરંતુ તેમના પછી ગ્રંથોએ તેમના એટલે કે ગ્રીક ગ્રંથોએ તેમના ગ્રંથો ઇન્ડિકાના સંદર્ભ અવારનવાર ટાંક્યો છે એટલે કે જે આ જે મૂળ ગ્રંથ તો હાલમાં ઇન્ડિકા મળી આવતો નથી પણ જે એની ઉપરથી જે ગ્રીક જે પણ કંઈ ઇતિહાસકારો હતા એમણે લખેલી માહિતી હતી એની જે સાહિત્ય લખાણું હતું એમાં અવારનવાર સંદર્ભ ગ્રંથ એટલે કે આ બધી માહિતીઓ કોના આધારે લખાણી છે એની માહિતી ઉલ્લેખ જોવા મળે છે કોની તો કે ઇન્ડિકાની જોવા મળે છે ઇન્ડિકામાં ચંદ્રગુપ્ત મૌર્યની શાસન વ્યવસ્થા સમાજ વ્યવસ્થા અને વેપાર વાણિજ્ય જેવી આર્થિક બાબતોની મૂલ્યવાન માહિતી મળે છે એટલે કે આ જે ઇન્ડિકા બુક છે એમાં આપણને શેની શેની માહિતી મળે છે તો કે સમાજ વ્યવસ્થા ભારતની આ કે ચંદ્રગુપ્તના સમયની રાજ્ય વ્યવસ્થા સમાજ વ્યવસ્થા અને વેપાર વ્યવ વાણિજ્ય કેવું હતું અને આર્થિક બાબતો કેવી હતી એની આપણને કિંમતી મૂલ્યવાન એટલે કિંમતી માહિતી મળી આવે છે કેમ તો કે આ પ્રથમ માહિતી આપણને લેખિત માહિતી મળે છે આગળ વાત કરીએ એમની પછી કોણ આવે છે તો કે ઈસવીસનની પ્રથમ અને બીજી સદીમાં પણ ગ્રીક અને રોમના લોકોએ ઘણા બધા ભારતીય વેપારી મથકો અને અગત્યના બંદરો વિશે માહિતી આપી છે એટલે કે ઈસવીસન પ્રથમ અને બીજી સદીની આસપાસ જે પણ કાંઈ ગ્રીક અને રોમના જે લેખકો હતા એ લોકોએ ભારતના જે પણ કાંઈ વેપારી મથકો હતા કે અગત્યના જે બંદરો હતા એમનો ઉલ્લેખ પણ ક્યાંક ને ક્યાંક પોતાના પુસ્તકોમાં કર્યો હોય એવી માહિતી મળી આવે છે તેમણે ભારત અને રોમ વચ્ચે થતા વેપારનો વિસ્તૃત અહેવાલ આપ્યો છે અને આવા જ ગ્રંથોમાં ટોલી ટોલે ટોલેમીનું નેચરલ જીઓગ્રાફી અને પ્લિનીના ગ્રંથના મહત્વના છે એટલે કે આ જે ભારત અને રોમ વચ્ચે જે પણ કાંઈ વેપાર હતો એની વિસ્તૃત એટલે કે લ લંબાણપૂર્વક માહિતી આપણને આ બધા અહેવાલોમાંથી મળે છે આ બધા ગ્રંથોમાંથી મળે છે અને આવો જે ગ્રંથની માહિતી આપનાર કોણ હતો તો કે ટોલેમીનું નેચરલ જીઓગ્રાફી કયું તો કે નો નેચરલ જીઓગ્રાફી એ ટોલેમીનું પુસ્તક છે યાદ રાખીશું આપણે અને પ્લિનીના જે ગ્રંથો છે એમના પણ એમાંથી પણ આ માહિતી આપણને મળી આવે છે આ સિવાય જોઈએ તો પેરી પ્લસ ઓફ ધી એરિથિયન શ્રી ખૂબ જ મહત્ત્વનો ગ્રંથ પ્રાપ્ત થયો છે કયા કયા તો કે જે આ સિવાય છે એ પેરીપ્લસ ઓફ ધી એરિથિયન સી ખૂબ જ મહત્વના ગ્રંથ પ્રાપ્ત થયા જે કોઈ અજ્ઞાત લેખકે ભારતીય બંદર વિશે લખેલો છે એટલે કે જેના લેખક કોણ છે આ ગ્રંથ કોણે લખ્યો એની કોઈ આપણને માહિતી મળતી નથી કે કોણે લેખો પણ આ ગ્રંથમાં ભારતીય બંદરોનું સારા પ્રમાણમાં ઉલ્લેખ જોવા મળે છે કે ભારતીય બંદરો કેવા સમૃદ્ધ હતા ભારતીય બંદરોનો વેપાર કયા કયા દેશો સાથે ફેલાયેલો હતો અને એ સમયે શાસન વ્યવસ્થા કોઈ હતી કયા શાસકો હતો હતા આ બધી જ માહિતી આપણને મળી આવે છે બૌદ્ધ ધર્મના આકર્ષણથી ચીનના યાત્રીઓ ભારતમાં આવ્યા હતા અને આ પ્રવાસીઓમાં ફાહિયાન યુએન સ્વાંગ ઇતિસંગ મુખ્ય સૈષ હતા એટલે કે બૌદ્ધ ધર્મ જે ભારતમાં ખૂબ જ પ્રચલિત બન્યો હતો તો આ બૌદ્ધ ધર્મથી આકર્ષાઈને એટલે કે એનાથી પ્રભાવિત થઈને ક્યાંક ને ક્યાંક ચીની મુસાફરો એટલે કે ચીનમાંથી આવેલા મુસાફરો પણ ભારતમાં આવીને રહ્યા હતા જેમાં મહત્ત્વના ઘણા ઘણા બધા હતા પણ મહત્વના ફાહિયાન છે જે ગુપ્ત વંશ અંતર્ગત આવશે યુએન સાંગ છે કે હર્ષવર્ધનના સમયમાં અહીંયા તમને સરસ મજાનો ફોટો પણ આપ્યો છે યુએન સાંગનો તો એ આવે છે ને એના પછી કોણ આવશે તો કે ઈદ છે એ આવશે તો આ છે ચીનમાંથી આવેલા મુસાફરો પણ છે અને એણે પણ ઘણું બધું ભારત વિશે પુસ્તકો લખ્યા છે અને એમાંથી પણ આપણને ઇતિહાસની માહિતી મળી આવે છે જોઈએ તો કે તેમણે ભારતના બૌદ્ધ ધર્મ બૌદ્ધ તીર્થ સમ્રાટ હર્ષવર્ધન નાલંદા વિશ્વવિદ્યાલય અને તત્કાલ ભારતીય સમાજનું આખે દેખ્યું અને વિસ્તૃત ચિત્રણ કર્યું છે તો શું કહે છે તો કે આ જે લોકો હતા જે પ્રવાસીઓ હતા એ તો સ્વાભાવિક છે કે બૌદ્ધ ધર્મથી આકર્ષાયા એટલે બૌદ્ધ ધર્મનું વધારે વર્ચસ્વ હશે તો કે બૌદ્ધ ધર્મના જે રીતે ધર્મ કેટલો ફેલાયેલો છે કેટલો સમૃદ્ધ છે એમાં કેવી કઈ બાબતોનો સમાવેશ થાય છે એનો ઉલ્લેખ છે બૌદ્ધ તીર્થો એની માહિતી ઉલ્લેખ કરેલો છે એમની પુસ્તકોમાં મહત્વનો શાસક સમ્રાટ હર્ષવર્ધન જે પુષ્યભૂતિ વંશનો છે જેની આપણે ચર્ચા આગળ કરીશું પછી તો કે નાલંદા વિદ્યાપીઠ જે વિશ્વની ટોપ લેવલની વિશ્વવિદ્યા વિદ્યાલય કહેવાતી ચારમાં વિશ્વની ચાર વિશ્વવિદ્યાલય ટોપ હતી એમાં ચારમાં આનો સમાવેશ થતો હતો અને એ સમયે ભારતનું જે છે એ સમાજ જીવન કેવું હતું એમાં આ લોકોએ આંખે દેખું આંખે દેખ્યું એટલે પોતે જોયેલું હોય અને એ લખ્યું હોય કે ભાઈ હાલમાં કેવી પરિસ્થિતિ છે એવું જોઈને લખેલું છે એ જોવા મળે અને એનું સારા પ્રમાણમાં ખૂબ જ લંબાણ સાહિતી માહિતી આના જે તે જે મુસાફરો હતા એમના પુસ્તકોમાંથી મળી આવે છે તો મિત્રો અહીંયા આપણે આ પાઠ પણ પૂર્ણ કરીએ છીએ અને આ બધી બાબતોના આધારે આપણને ક્યાંકને ક્યાંક ઇતિહાસ છે એ જાણવા સારી રીતના મળે છે તો આ બધા માધ્યમોને ધ્યાનમાં લઈને આપણે આગળના પાઠથી વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ છે એ ઇતિહાસને ધ્યાનમાં રાખીને શરૂ કરીશું તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીશું ફરી મળીશું નવા વિડીયોમાં નવા પાઠ સાથે ત્યાં સુધી રજા લઈએ થેન્ક યુ જય હિન્દ જય ભારત અસ્તુ